અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 9th ની અંદર ગ્રામરમાં કન્જક્શનનો ટોપિક. આના પહેલાના લેક્ચરમાં આપણે 23મું કન્જક્શન જોયું હતું, જે હતું સો ધેટ, એટલે કે જેથી કરીને. આજે આપણે જોશું 24મું કન્જક્શન, જે છે એઝ ઇઝ, એટલે કે ના જેવું ના જેટલું. એના ઉપયોગો પોઝિટિવ ડિગ્રીના હકાર વાક્યમાં વપરાય, એટલે કે આપણે જે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, 3 ડિગ્રી આવે છે જે આપણે સમજી ગયા છીએ, તો એમાંથી જે પોઝિટિવ ડિગ્રીનું હકાર વાક્ય છે તેમાં આપણે એઝ એઝનો ઉપયોગ કરીએ છીએ. પછી એક કરતાં બીજા કરતાં જેવો અથવા જેટલો છે તેવો અર્થ દર્શાવે છે, એટલે કે કોઈ એક કરતાં છે અથવા એના બીજો કરતાં છે એના જેવો જ છે અથવા તો એના જેટલો જ છે. એટલે કે એક વ્યક્તિ છે બીજી વ્યક્તિ જેટલો ઊંચો છે, એક વ્યક્તિ છે બીજી જેટલો વ્યક્તિ જેટલો જાડો છે પાતળો છે, તો એના જેવો જ છે અથવા તો એના જેટલો જ છે તેવો અર્થ દર્શાવતા હોય ત્યારે આપણે એઝ એઝનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું છે વાક્યની વચ્ચે આવે, એટલે કે આપણે કન્જક્શન છે તેનો ઉપયોગ જે આપણે બે વાક્યને જોડવા માટે કરતા હોય, તો ઘણા કન્જક્શન છે એ વાક્યની શરૂઆતમાં આવતા હોય. ઘણા કન્જક્શન વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે બે રીતે મૂકી શકાતા હોય, અને ઘણા કન્જક્શન એવા હોય કે જેને ફક્ત વાક્યની વચ્ચે ઉપયોગ કરી શકાતો હોય, તો એઝ એઝ છે એને આપણે ફક્ત વાક્યની વચ્ચે મૂકી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ જોઈએ. બંટી ઇઝ સ્ટ્રોંગ, મોન્ટુ ઇઝ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે કે એકદમ મજબૂત છે, કે બંટી સ્ટ્રોંગ છે મોન્ટુ સ્ટ્રોંગ છે, તો બંને સેમ જ છે કે બંટી જેટલો સ્ટ્રોંગ છે એટલો જ મોન્ટુ સ્ટ્રોંગ છે. તો હવે એને આપણે એઝ એઝ થી જોડીએ કે બંટી ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ મોન્ટુ. બંને વાક્યમાં સેમ શું હતું, તો કે ઇઝ સ્ટ્રોંગ, અને આપણે એઝ એઝ થી કનેક્ટ કરવાનું હતું અને દર્શાવવાનું કોને, કમ્પેરિઝન કોની બેની કરવાની હતી, તો કે બંટીની અને મોન્ટુની, કે બંટી અને મોન્ટુ છે એ બંને સ્ટ્રોંગ છે, બંને મજબૂત છે, બંને એકબીજા કરતા ચડિયાતા કે ઉતરતી કક્ષાના એવું કાંઈ નથી, પરંતુ બંને સેમ જ છે. એટલે શું આવશે, બંટી ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ મોન્ટુ, એટલે કે બંટી જેટલો મજબૂત છે એટલો જ મોન્ટુ મજબૂત છે, અને મોન્ટુ જેટલો જ બંટી મજબૂત છે. તો અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રીમાં જે એઝ એઝનો ઉપયોગ કરી છીએ એને અહીંયા આપણે કન્જક્શન તરીકે લીધું છે, અને વાક્યને જોઈડા પેલું વાક્ય હતું કે બંટી ઇઝ અ સ્ટ્રોંગ, બીજું વાક્ય હતું મોન્ટુ ઇઝ અ સ્ટ્રોંગ, તો એને બંનેને આપણે જોઈન્ટ કરી દીધા કે બંટી ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ મોન્ટુ, બંટી છે એ મોન્ટુ જેટલો જ મજબૂત છે. તો આમાં આપણે એઝ એઝમાં યાદ શું રાખવાનું, પહેલાં તો આપણે ડિગ્રી ખબર હોવી જોઈએ કે પોઝિટિવ ડિગ્રી છે તો એના હકાર વાક્યમાં આવે છે, બીજું તો કે એક કરતાં છે એ બીજા કરતાં જેવો જ છે અથવા તો જેટલો જ છે એવું અર્થ દર્શાવી છે, અને ત્રીજું કે એઝ એઝ છે એનો આપણે વાક્યની વચ્ચે ઉપયોગ કરીએ છીએ. વધુ કન્જક્શન છે આપણે આવતા અંકે જોશું. થેન્ક યુ.